અમરેલીમાં દીપડાએ એક બાળકને ફાડી ખાધું છે. મેઘા પીપળિયા ગામની ઘટના છે કે જ્યાં આતંક મચાવ્યો છે. એક દીપડાએ 6 વર્ષના બાળક પર એક દીપડાએ હુમલો કર્યો અને બાળકને લઈને તે નાસી ગયો, તો ત્યારબાદ બાળકની લાશ મળી આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. તો વધુ એક વાર દીપડાનો આતંક સામે આવ્યો છે. વન વિભાગની ટીમ હવે આ દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરશે. અમરેલીના મેઘા પીપળિયા ગામની ઘટના કે જ્યાં એક દીપડાએ 6 વર્ષના બાળકને ફાડી ખાધું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં રાજકોટ ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તો 99 ઉમેદવારો જે મેદાનમાં છે. બીસીજીની ચૂંટણી વકીલ આલમની સૌથી મોટી ચૂંટણી જેને કહેવાય છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આજે મતદાન તેના માટે ચાલી રહ્યું છે. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી 99 ઉમેદવારોના ભાવિ આજે સીલ થશે. રાજકોટમાં સૂર્ય રામપરા ગામે વાલ લીકેજ થવા મામલે હવે નવો વાલ ફિટ કરવામાં આવ્યો છે અને અનેક અડચણો તેના માટે આવી રહી છે. તો મનપા અને સિંચાઈ વિભાગ દ્વારા નવો વાલ ફિટ નથી થઈ રહ્યો. ગાંધીનગરથી ઇરિગેશનની ટીમ રાજકોટ આવી પહોંચી છે અને નવો વાલ ફિટ કરવા 5 ડીઝલ એન્જિન 3 પંપ મૂકવામાં આવ્યા છે. તો આ સમસ્યા વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે. સૌપ્રથમ તો મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો, 1000 લીટર પાણીનો જથ્થો અહીં વેડફાયો આ વાલના કારણે, અને ક્ષતિગ્રસ્ત વાલને બદલવામાં પણ હવે મુશ્કેલી નડી રહી છે. આજે હીટવેવમાંથી આંશિક રાહત મળશે રાજ્યવાસીઓને. 30, 31 માર્ચ અને 1 એપ્રિલે હીટવેવની આગાહી આપવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે. 30 માર્ચથી તાપમાનમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો થશે. જોકે આજે આંશિક રાહત મળશે હીટવેવમાંથી. તો હવે આકરો ઉનાળો સહન કરવા માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે. 2 દિવસ માટે હીટવેવની આગાહી હતી, એટલે કે આજથી આંશિક રાહત મળશે. જોકે ત્યારબાદ ફરી એકવાર 30, 31 અને 1 એપ્રિલ જ્યારે ફરી એક વખત હીટવેવની આગાહી કરાઈ છે, ત્યારે તાપમાન ફરી એક વખત ઉંચકાશે, પારો ઉંચકાશે અને ભારે ગરમી રાજ્યવાસીઓને સહન કરવી પડશે. સમાચાર વડોદરાથી, જ્યાં નવરચના સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થીઓને પરિણામ ન અપાતા હોબાળો મચાવવામાં આવ્યો છે. તો વાલીઓ અહીં શાળામાં એકત્રિત થયા, હોબાળો કર્યો. શાળાના કર્મચારીઓને વાલીઓએ ધક્કે ચઢાવ્યા. તો વધુ એક શાળા કે જ્યાં પરિણામ ન આપવા બાબતે બબાલ થઈ છે. એક તરફ સુરતમાં પણ બબાલ અને બીજી તરફ વડોદરામાં પણ શાળામાં બબાલ જોવા મળી રહી છે. વાલીઓ અહીં એકત્રિત થયા અને બબાલ કરવામાં આવી, તો પોલીસ પણ ઘટનાસ્થળે છે. તો ફી ન ભરવા બાબતે ક્યાંક પરિણામ નથી અપાઈ રહ્યા, ક્યાંક એલસી આપવાની ધમકી અપાઈ રહી છે અને આ તમામની વચ્ચે હવે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વડોદરાની નવરચના સ્કૂલની ઘટના છે. મુંબઈમાં વોટર લીકની એક ઘટનાએ ભારે કુતૂહલ સર્જ્યું છે. કાર પાર્કિંગના સ્થળે વોટર લીક થતા બધે પાણી પાણી થઈ ગયું હતું, ત્યારે લીકેજવાળી જગ્યાએ પાર્ક કરેલી એક બોલેરો કાર અચાનક હવામાં પંગોળાઈ ગઈ. પાણી લીકેજનો ફોર્સ એટલો તેજ હતો કે પાણીના ઊંચા ફુવારાની સાથે કાર પણ હવામાં પંગોળાઈ ગઈ. તો આ સમયે સ્થળ પર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કઈ રીતે પાણીના ફોર્સના કારણે આ કાર હવામાં પંગોળાઈ ગઈ. તો એક બોલેરો કાર કે જે હવામાં ફંગોળાઈ ગઈ, એક લીકેજની આ ઘટના છે. કાર પાર્કિંગમાં પાણી લીકેજ થતા આ ઘટના સામે આવી છે. તો સ્થળ પર હાજર લોકો ગભરાઈ ગયા ઘટનાથી અને નાસભાગ મચી ગઈ. આપણું શહેરમાં હાલ આટલું જ. આગળ આપ જોઈ શકશો સુપરફાસ્ટ સમાચાર મારી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.